સુરત શહેરના કાપડ ઉદ્યોગમાં ઉઠમણનો સિલસિલો જારી રહ્યો છે. રિંગરોડ પર આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટમાં વધુ એક વેપારીએ ઉઠમણું કરતા લેણદારો દોડતા થઈ ગયા હતા. રિંગરોડ પર આવેલી અન્નપૂર્ણા ટેક્સટાઇલ માર્કેટમાં વિધવાસિની ફેશન નામની દુકાનના વેપારી અશોકભાઈ સૂર્યકાંત મિશ્રાએ અલગ અલગ વેપારી પાસેથી ઉધારમાં કાપડનો જથ્થો ખરીદી ઉઠમણું કર્યું હતું. ઉઠમણું કરનાર વેપારી અશોક મિશ્રા તથા કાપડ દલાલ રીતેશભાઈ રંગુનવાલા વિરુદ્ધ વેપારી રામચંદ્ર કનૈયાલાલ ભમરડીવાલા એ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીઓએ અગાઉ રામચંદ્ર ભમરડીવાલા પાસેથી શ્રી મહાલક્ષ્મી ટેક્સટાઇલ્સ અને હરિકિશન ટેક્સટાઇલ્સના નામે ઉધારમાં રૂપિયા 16.28 લાખનું કાપડ ખરીદ્યું હતું અને પેમેન્ટના બદલામાં ચેક આપતા રિટર્ન થયો હતો. વધુ એક ઠગાઈના બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.